નમસ્કાર દર્શક મિત્રો, લોકફરિયાદ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપની સાથે હું છું ખ્યાતિ. સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર. રાજકોટના બેટી રામપરા પાસે ઝડપાયો ઇંગ્લિશ દારૂનો જથ્થો. બગસરા તાલુકા પંચાયતના પદાધિકારીઓની થઈ વરણી. તો દર્શક મિત્રો, સમાચારમાં ફરી એક વખત આપનું સ્વાગત છે. સમાચાર જોઈએ વિસ્તારથી. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે બેટી રામપરા પાસેથી યુટિલિટીમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપ્યો. રાજકોટના કુવાડવા રોડ પરના બેટી રામપરા ખાતે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ બાતમીના આધારે ચેકિંગમાં હતા ત્યારે એક યુટિલિટી કારને ઊભી રાખી તપાસ કરતા ચોરખાનામાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો હતો, જેમાં મુદ્દામાલ સાથે બે ઈસમોની ધરપકડ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, લોક ફરિયાદ ન્યૂઝ, રાજકોટ. બગસરા તાલુકા પંચાયતમાં સામાજિક ન્યાય સમિતિના નવા ચેરમેનની નિમણૂક થઈ. આજરોજ બગસરા તાલુકા પંચાયતમાં નવા પદાધિકારીઓની વરણી કરવામાં આવી હતી, જેમાં સામાજિક ન્યાય સમિતિના નવા ચેરમેનની નિમણૂક કરવામાં આવી છે. કારોબારી મીટિંગમાં જાહેરાત થયા બાદ નવા ચેરમેનનું શાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. સામાન્ય ચેરમેનની વરણી હતી, એના માટે અમે 3 તારીખની મીટિંગ હતી, એમાં સભ્યોની વરણી કરી હતી અને સુખ શાંતિથી આજે ચેરમેન અને ન્યાય સમિતિના ચેરમેનની વરણી થઈ ગઈ છે. ન્યાય સમિતિના ચેરમેનમાં લાભુબેન જસાભાઈ એનું નામ દાખલ થયું છે અને ચેરમેન તરીકે નિર્મળાબેન બાબુભાઈ દુધાતનું નામ દાખલ કર્યું. રિપોર્ટર અશોક મણવર, લોક ફરિયાદ ન્યૂઝ, અમરેલી. વડિયા પાસેના પીપળિયા ગામે જલારામ બાપાના આશીર્વાદથી સ્થપાયું સરવલિયા દાદાનું મંદિર. વડિયા પાસેના માધા ઠક્કરના પીપળિયા ગામે જલારામ બાપાના આશીર્વાદથી એક મંદિર સ્થાપવામાં આવ્યું હતું, જે મંદિર હાલ સરમલિયા દાદાના મંદિર તરીકે ઓળખાય છે અને શ્રદ્ધાળુઓ ખૂબ જ આસ્થાથી અહીંયા દર્શન કરવા આવે છે. પૂજ્ય જલારામ બાપા તેમના ગુરુ ભોજલરામ બાપાને મળવા વીરપુરથી અમરેલીના ફતેપુર પગપાળા જતા ત્યારે પૂજ્ય બાપા આ ગામ ખાતે રાતવાસો કરતા. આ દરમિયાન ગામના રામજીભાઈ હિદડ સાથે લાગણી બંધાતા પૂજ્ય જલારામ બાપાએ પોતાની નેતરની લાકડી રામજીભાઈને આપી હતી. રામજીભાઈ હિદડ પરિવાર દ્વારા આજે હાલમાં પણ આ નેતરની લાકડીની અતિ શ્રદ્ધાપૂર્વક પૂજા કરવામાં આવે છે. વીરપુરથી ફતેપુર જતા ને એના ગુરુને અહીંયા ત્યારે બાપા હાલીને જતા અને કોઈ રોડ રસ્તા નહોતા એટલે હાલીને આવતા. અમારું આ ગામ તેથી ખજૂરી પીપળિયા આખું ઠકર પીપળિયા કહેવાતું, માધા ઠકરનું પીપળિયું કહેવાતું. લુવાણા લોકો વધારે હતા, મારા પટેલની નાઈટ ઓછી હતી, 15-20 મકાન હતા એમ કહેતા એ સમયમાં. પણ બાપાને કોઈ આશરો આપતા નહીં એટલે બાપા રામજી મંદિરે ઉતારો કરે. અને અમારા દાદા કંઈક 100 થી 150 અમારા દાદા રામજી બાપા એની પાસે બેહવા જાય, એમ કરતાં કરતાં સારી ઓળખાણ થઈ એટલે કહે તે બાપા હાલો ને અમારા ઘરે. તે જૂના ગારાના ધાબે મકાન હાલ અને એમાં બાપા આવતા. પછી મારા દાદાના ભાવથી રોકાય, રાત રોકાય, બે રાત રોકાય, વાડી છે અહીંયા નાવા ધોવા જાય. પછી ટિફિન મગાવે, મારા હાટું અડદની દાળ, બાજરાનો રોટલો, ડુંગળીનો દડો એવું ભાતમાં લાગ જોઈએ. અને વળી ફતેપુર હાલતા હતા એમ બે ચાર વખત આવ્યા. પછી કે તે બાપા એક વખત આવ્યા એટલે કે કેમ ભગત આમ છે, એટલે હવે બાપા સમજી ગયા. અમારા દાદા કે કાંઈ દુજાણું નથી ગયા એટલે બાપા કે હાલે લાકડી તારા રસોડામાં રાખજે, દર સોમવારે ઘી લગાડજે એટલે તારું અખંડ દુજાણું મખંડ ભંડાર ભરપૂર રહે. એટલે મેં આજની તારીખ સુધી હજી દર સોમવારે ઘી ઉનું કરીને અને ઘી લગાડીએ છીએ. અને આ 180 વર્ષ જેવું થયું, હજી કોઈ અમારે દુજાણું ભેટ્યું નથી. ગમે એટલા દર્શન વાળા આવે, હું 1.5 લિટર પવા લઈને મારે કોઈ દૂધ રાખતી હોય, પણ મારે ગમે એટલા આવે, કોઈ દર્શન કરવા વાળા આવે ને મારે બહાર દૂધ લેવા નથી જવું છું. કોઈ આ બાપાનો અટાણા હાલમાં હજુ ફરતો પૂરો છે, બધા દર્શન કરવા આવે ને તમે ચા પાણી પીવા. ચા પાણી કોઈ કોઈ એમ કે બહુ ઉતાવળ હોય કે ભાઈ મારે નથી પીવા તો જવા દઉં, ન કરું ઘણા ખરા ન તો પાય જ દઉં. સા એવું એવું ક્યારે માજી બન્યું કે ઝાઝા લોકો થઈ ગયા હોય અને તમને એવું થઈ જાય કે આ દૂધ ફેટશે? હા, અમરેલી થઈ આવ્યા ને એક વખત ત્યારે મારા મનને હળવું એવું સંકટ થઈ ગયું કે હળવું આ દૂધ ઘટશે. હો જણા હાલી ને એ લોકો કેમ હો જણા આવી છે એટલે મેં કીધું હા, તો મને તો હળવું થોડું આમ એમ થઈ ગયું કે આ દૂધ તો હળવું નહીં થાય પૂરો, હો જણા નો શકાય એટલે દૂધ ન થાય ને. એટલે મેં કીધું ચાલો ચા તો મેં લીધો પછી ઘટશે તો લઈ આવે એમ. તો મેં સા મેલો તે મળી બધા જેમ વાહ મર આવતા તેમ સા મળી પાવા બધાને.
આડો પાડો માંથી બે બેનો આવ્યા ને બે ભાઈઓ આવ્યા, ડીમડા પાણી પાવાની મને પૂછવા મળ્યા કે તમને કઈ રીતે લાકડી આપી ને. એટલે મેં આવી રીતે બધો જવાબ આપ્યો. પછી ભાઈ કે લાવો અમે સાપ બનાવીએ, ભાઈએ સાપ બનાવ્યો એટલે બધાને પૂરો થઈ ગયો. એ 7-8-10 જણા આવ્યા, એને પીધો, 6 જણા વેલાને પાયો, તો દૂધ મારે ઘટ્યું નહીં, એટલા દૂધમાં પૂરું થઈ ગયું. એટલા દૂધમાં પૂરું થઈ ગયું. તે પછી બપોર થયો એટલે સેલવાસના 15 જણા આવ્યા, એને પછી મેં સા કરીને પાયો, તો એ દૂધ વધ્યું. પાછો મેં રોંઢ એક ઘીરે હતી એક કપ કરીને પીધી, તો સાંજે પડી દૂધ વધ્યું પણ ઘટ્યું નહીં. તથા લોકો આ નેતરની લાકડીના દર્શનાર્થે પણ આવે છે. રિપોર્ટર પરેશ પરમાર, લોક ફરિયાદ ન્યૂઝ, વડિયા. રાજકોટના લક્ષ્મીનગર વિસ્તારમાં આવેલા કારખાનામાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દરોડા દરમિયાન ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો. રાજકોટના લક્ષ્મીનગર વિસ્તારના કારખાનામાં ચેકિંગ દરમિયાન અલ્ટો કારમાંથી ઇંગ્લિશ દારૂ ઝડપાયો હતો, જેમાં વિદેશી બ્રાન્ડની દારૂની બોટલ, અલ્ટો કાર સહિત મુદ્દામાલ ઝડપી આરોપીની ધરપકડ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, લોક ફરિયાદ ન્યૂઝ, રાજકોટ. પ્રદૂષણ મામલે જેતપુરની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો દ્વારા આંદોલનના મંડાણ. જેતપુરના સાડી ઉદ્યોગ દ્વારા ફેલાતો પ્રદૂષણ મામલો હવે વધુ ગરમાયો છે. આ સાડી ઉદ્યોગના કારણે ભાદર 2 નું પાણી સંપૂર્ણ પ્રદૂષિત થઈ ચૂક્યા બાદ હવે છાપરી ડેમમાં પણ પાણી પ્રદૂષિત થઈ ગયા છે. અને આ મામલે જેતપુરના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોએ ઢોલ નગારા વગાડી સરઘસ કાઢી વિરોધ પ્રદર્શન કર્યું હતું તથા NGTCને આવેદનપત્ર આપ્યું હતું. ગામનો વતની છું. અમે આજે જેતપુરમાં પાણી પ્રદૂષણ બોર્ડે જે જેતપુરના કારખાનાઓનું પ્રદૂષિત પાણી જે ડેમમાં તથા નદીમાં છોડવામાં આવે છે તેના બાબતે આવેદન દેવા આવ્યા છીએ. તો અમારો આ પ્રશ્ન 25-30 વર્ષ ત્યાં અત્યારે હાલમાં છે અને અમારું ગામ તથા 14 ગામ બીજા આ ડેમનું પાણી પણ પીવે છે. અમે આ ગયા ઉનાળે સતત 2.5 મહિના સુધી આ ડેમનું પાણી પીધેલ છે અને કણાને ખરજવાના તથા ઘણી પ્રકારના પશુઓમાં પણ ચામડીના રોગ જોવા મળે છે. અને આ બાબતે તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં તંત્રની ઊંઘ ઉઠતી નથી અને ફેરે ફેરે દિલાસો દઈને ખેડૂતોને મોકલી દેવામાં આવે છે. અને અમારી જે ખેતીમાં જે ઉપજ પણ ઘટી ગઈ છે અત્યારે અને અમુક જમીન તો વેચાવા પણ મુકાઈ ગઈ છે, કારણ કે આ ઘાટનું સિલિકેટનું જે પાણી પાઈને અમારી જમીન હાવ રાખ જેવી બંજર થઈ ગઈ છે. આજે મેવાસા ગામજનો, ખાસ કરીને જે મેવાસાની આજુબાજુના હરિપર વાળા ડુંગળા વિસ્તારમાં જે ધોલાઈઘાટ ચાલે છે એનાથી નદીનું પ્રદૂષણ થાય છે વિસ્તારમાં, એ બાબતે રજૂઆત કરવા માટે આવ્યા હતા. અમે તો પ્રદૂષણ નિયંત્રણ કચેરી જેતપુર ખાતે જે કાર્યરત છે એ પ્રાણી પ્રદૂષણ અધિનિયમ હેઠળની જે મોનિટરિંગની કામગીરી કરે છે અને એની સ્થળ તપાસ કરીને અમે અહેવાલ રજૂ કરીએ છીએ. અને એ વિસ્તારમાં છાપરાવાળી ડેમ છે ને એ વિસ્તે ગોંડલ વિસ્તારમાં આવે છે, ઉપરવાસમાં બી ચરકડીને વિસ્તારમાં કેટલાક અનધિકૃત ઘાટ ચાલે છે એના કારણે આ પ્રશ્ન છે અને લોકોની રજૂઆતના સંદર્ભમાં અમે સ્થળ તપાસ કરાવી અને અહેવાલ. રિપોર્ટર સુરેશ ભાલિયા, લોક ફરિયાદ ન્યૂઝ, જેતપુર. તો દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર. આવા જ રસપ્રદ સમાચાર માટે જોતા રહો લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો. RJT લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ, અવાજ તમારો, કલમ અમારી. નમસ્કાર.